કાઠામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત. લાખણી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ. જિલ્લામાં પાંથાવાડા, ધાનેરા, લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. વરસાદી માહોલના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા. દમણના દરિયામાં ડૂબેલા બે યુવકોનો વિડીયો સામે આવ્યો. સુરતથી ફરવા આવેલા યુવકો ડૂબ્યા દરિયામાં. બંને યુવકોના ડૂબી જવાથી તેના મોત થયા. અચાનક મોજા ઉછળતા યુવકોને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જૂનાગઢના ગિરનાર પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. નયનરમ્ય નજારો જોઈ પ્રવાસીઓ થયા ખુશખુશાલ. ગિરનાર પર વાદળોના કારણે ઝાકળ વર્ષા. વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ભાડથર તેમજ મોટી ખોખરી ગામે નદીમાં પૂર આવ્યું. ભાડથર ભીંડા વચ્ચેના માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો. દ્વારકા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ખંભાળિયાના સલાયા, પરોડિયા, માંઢા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વરસાદના પગલે પરોડિયા પંથકના નદીનાળા છલકાયા. દ્વારકાના ગોમતી ઘાટ પરના વોકવે પર દરિયાના પાણી વહેતા થયા. વરસાદી સિસ્ટમ સક્રિય થતા દરિયામાં જોવા મળ્યો કરંટ. દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. લોકોને દરિયા કિનારે ન જવા માટે કરાઈ અપીલ. અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમીરગઢથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે પર વરસાદ જોવા મળ્યો. અમીરગઢ આબુ રોડ હાઈવે પર સતત વરસી રહ્યો છે વરસાદ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. મોરબી રોડ ડિઝાસ્ટર સેન્ટર ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી. એનડીઆરએફ ટીમ તમામ સાધનો સાથે સજ્જ રાખવામાં આવી. દમણમાં મોટી ભરતીના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. પ્રવાસીઓ દરિયાના મોજાની મજા માણતા જોવા મળ્યા. જીવ જોખમમાં મૂકીને પ્રવાસીઓએ માણી મજા. કચ્છના ભુજમાં એપાર્ટમેન્ટના ચોથા માળે વીજળી પડી. વીજળી પડતા બાલ્કનીનો ભાગ થયો ધરાશયી. વીજળીના કારણે બાલ્કની પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ. કચ્છના ભુજમાં વરસાદ સાથે વીજળી પડી. ચોથા માળ પર વીજળી પડતા બાલ્કની તૂટી પડી. બાલ્કનીનો કાટમાળ ધડાકાભેર નીચે દુકાન પર પડ્યો. સદનસીબે નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી. રાજકોટના હરિહર ચોકમાં વોકડાનો સ્લેબ તૂટ્યો. વોકડા પરનું હોલ્ડિંગ હટાવવાની કામગીરી. વોકડા પર તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી. જૂનાગઢના જોશીપુરા અંડરબ્રિજ પાસે આખું જેસીબી ગટરમાં ખાબક્યું. ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું. જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતા બન્યો બનાવ. રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરનું આગમન. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક નોંધાઈ. મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી. ડેમમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ.